Welcome to the Pond Group of School. Unit 8 ma, chapter number 8. Manoswasthya ane rogo ma. Apde agar badhvana chhe. Sharir rog pratikarak tantra. Start kariye. Sharir rog pratikarak tantra tron bhagonu bane chhe. Lasika ang, lasika peshi, kosho. Dravya ghataku jeva ke antibody dharave chhe. તો અહીં આપણી પાસે એક ડાયાગ્રામ છે ત્યાં તમે ધ્યાનમાં આવશો કે આખું આ જાળાની માફક ફેલાયેલું જે તંત્ર છે તે લસિકા તંત્ર છે અને જ્યાં એક સાથે બે નલિકાઓ કે ત્રણ નલિકાઓ ભેગી થાય છે ત્યાં લસિકા ગાંઠ બને છે અને આખા તંત્રનો એક સેન્ટર પોઈન્ટ જે છે આપણને જે થાઇમસ નામની ગ્રંથિ જેને કહીએ છીએ એ થાઇમસ નામની ગ્રંથિ છે એ ચોક્કસ પ્રકારના ટી કોષ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે તમે બોર્ડમાં ભણી ગયા છો શું તમને ધ્યાનમાં આવશે જ કે તમે વાંચેલું છે હશે કે આર્થમાં રોગ પ્રતિકારક તંત્ર અન્ય તંત્ર જેમાં બાહ્ય એન્ટીજનને ઓળખે છે તેમની સામે પ્રતિક્રિયા આપે છે યાદ રાખે છે એલર્જી પ્રક્રિયામાં પણ રોગ પ્રતિકારક તંત્ર ભાગ ભજવે છે લસિકા અંગો એટલે એવા અંગો કે જ્યાં લસિકા કણ ઉદ્ભવે છે અથવા તો પરિપક્વન પામીને વિભેદીકરણ પામે છે પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જાની અને થાઇમસનો સમાવેશ થાય છે જેમાં અપરિપક્વ લસિકા કણ એન્ટીજન સંવેદી લસિકા કણ વિભેદન પામે પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગ જેમ કે બરોળ લસિકા ગાંઠ કાંકડા નાના તડા અને પેયર્સ પેચીસ જે આપણે પાચન તંત્રમાં વાત કરી ગયા છે એમાં અને અંતરપુષ્પમાં સ્થાનાંતરિત થાય છે દ્વિતીય લસિકા અંગ કે લસિકા કણોને એન્ટીજન સાથે આંતરક્રિયાઓ માટેનું સ્થાન પૂરું પાડે છે અને ત્યારબાદ અસરકારક કોષમાં તબદીલ થાય છે તો આ એક સિમ્પલ એક આપણને નાનો એવો પેરેગ્રાફ આપ્યો છે કે લસિકા તંત્ર કઈ રીતે સક્રિય થશે અને આ જે લસિકા તંત્ર છે તે કઈ રીતે કાર્યરત થાય તો આપણને અહીંયા પૂછવા લાયક એક પ્રશ્ન એ છે કે પ્રાથમિક લસિકા અંગો કયા છે અને દ્વિતીય લસિકા અંગો કયા છે તો કે પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિ મજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે અને દ્વિતીય લસિકા અંગ છે જેમાં બરોળ છે લસિકા ગાંઠ કાંકડા નાના આંતરડા અને પેયર્સના ટુકડા અને અંતરપુષ્પમાં સ્થાનાંતરિત થાય તો આ જે ભાગો છે તે દ્વિતીય લસિકા અંગો કહેવાય અસ્થિમજ્જાની મુખ્ય લસિકા અંગ જે છે અસ્થિમજ્જાની મુખ્ય લસિકા અંગ છે જ્યાં લસિકા કમ સહિતના તમામ રુધિર કોષો ઉત્પન્ન થાય છે થાઇમસ ખંડયુક્ત અંગ છે જે હૃદય પાસે ઉરોસ્થિની નીચે આવેલું છે થાઇમસ ગ્રંથિ જન્મ સમયે મોટા કદની હોય છે પરંતુ ઉંમર વધતા તે નાની થતી જાય છે અને પુખ્ત અવસ્થા પ્રાપ્ત થવા સુધીમાં તે ખૂબ જ નાની બને છે આથી આપણે એવું પણ કહી શકીએ કે ઉંમર વધવાની સાથે રોગપ્રતિકારક તંત્ર શું કામ ડાઉન થતું જાય છે કારણ કે થાઇમસ ગ્રંથિ જે છે તે નાની થઈ જાય છે અથવા લાસ્ટલી આપણે એવું કહીશું કે નાશ પામી જાય છે અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ બંને ટી લસિકા કોષોને વૃદ્ધિ અને પરિપક્વતા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે બરોળ મોટા કદના વાલાકારનું અંગ છે તે મુખ્યત્વે લસિકા કણ અને ભક્ષક કોષ ધરાવે છે તે રુધિરમાં આવેલા સજીવોને પકડી રુધિરના ગાળણ તરીકે વર્તે છે બરોળ રક્તકણોનું મોટું સંગ્રહ સ્થાન છે આ એટલા માટે હું આટલું ઝડપથી કમ્પ્લીટ કરી જાઉં છું કારણ કે આપણે પાચન તંત્રમાં પણ લસિકાનું વર્ણન જો આપણે સોરી રુધિરાભિસરણ તંત્રની અંદર પણ લસિકા તંત્રનું વર્ણન કરી ગયા છે અને અહીંયા એનું જ રિપીટેશન છે અન્ય એન્ટીજનોને પકડવાનું કાર્ય કરે છે લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજનો ત્યાં રહેલા લસિકા કણોને સક્રિય કરશે રોગ પ્રતિકારક જે અસર છે તે દર્શાવશે અને મોટા માર્ગો જેમ કે શ્વસન માર્ગ પાચન માર્ગ મૂત્રજનન માર્ગની અંદરની સપાટી પણ લસિકા પેશી આવેલી છે જેને આપણે પાચન તંત્રના કાંકડા શ્વસન તંત્રના કાંકડા મૂત્રજનનના પેર્સ પેચીસ આધારિત કાંકડા એવું નામ આપી શકીએ શ્લેષ્મસ્તર સંલગ્ન લસિકામય પેશી ને માર્ડ કહેવાય શ્લેષ્મસ્તર સંલગ્ન લસિકામય પેશીને શું કહેવાય માર્ડ જેને આપણે કહીએ છીએ મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ તે મનુષ્યના શરીરની કુલ લસિકા પેશી નાશે 50% પ્રમાણમાં હોય છે જેનું મુખ્ય કાર્ય એ છે કે કોઈ પણ કોષને અસર કરતા પહેલા આ શ્લેષ્મ છે તે બેક્ટેરિયા કે કોઈ સજીવનો નાશ કરી નાખે અહીંયા આપણને એક આ ગ્રાફ આપેલો છે કે કઈ વસ્તુ અહીંયા કયા કોષ છે તે શેમાંથી ઉત્પન્ન થયા છે તો એક ફ્લો ચાર્ટ પણ જોઈ લઈએ આપણે બોન મેરો એટલે કે અહીંયા હું ગુજરાતીમાં બોલતી જાઉં છું તો તમે આ ચાર્ટને તમારા હિસાબે એક બુકમાં ગુજરાતીમાં લખી લેજો રાઈટ બોન મેરો અસ્થિ મજ્જા
બોન મેરોમાંથી ઉત્પન્ન થાય છે લિમ્ફોસાઇટ પ્રિકર્સર, ધેટ મીન્સ સ્ટેમ સેલ, એટલે કે લિમ્ફોસાઇટ માંથી ઉત્પન્ન થયેલા સ્ટેમ કોષ, જેને સ્ટેમ સેલ ને ગુજરાતીમાં સ્ટેમ સેલ જ કહી શકાય, અથવા તો આપણે એને કહી શકીએ અવિભેદિત કોષ. હવે સીધી વાત છે, અવિભેદિત કોષ છે, તમને તરત જ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 15 યાદ આવવું જોઈએ કે આ કોષની ક્ષમતા એવી છે કે કોઈ પણ કોષમાં કન્વર્ટ થઈ શકે. એટલે એ કન્વર્ટ થાય છે ટી સેલ અને બી સેલ. ટી સેલમાં કન્વર્ટ થશે એટલે ઘણા બધા ટી સેલ કમ્પ્લીટ થઈને ઉત્પન્ન થઈને શું બનાવશે? થાઈમસ ગ્રંથિ. થાઈમસ ગ્રંથિની અંદરથી ઉત્પન્ન થશે મેમરી કોષ, સપ્રેસર એટલે કે અવરોધક, કિલર સાયટોટોક્સિક એટલે કે મારક કોષ, અને હેલ્પર કોષ, મદદગાર કોષ, જે તમે બોર્ડમાં પણ ભણી ગયા છો. પણ અહીંયા તમને આ ફ્લોચાર્ટ એટલા માટે હું આપું છું કે તમને આના પરથી એમસીક્યુ નો આન્સર આપવા બહુ ઇઝી થઈ જશે. સાયટોકાઇનિન જે સાયટોટોક્સિક કોષ છે, જે મારક કોષો છે, એ સ્ત્રાવ કરે છે કે લિમ્ફોનોટોક્સિન, પરફોરિન અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે કોષીય અંતરાય. લિમ્ફોટોક્સિન અંદર એનો સ્ત્રાવ કરે છે, પરફોરિનનો સ્ત્રાવ કરે છે, અને કોષીય અંતરાય આધારિત એ રોગ પ્રતિકારકતા દર્શાવે છે. હેલ્પર સેલ સેનું સિક્રેશન કરે છે સાયટોકાઇનિનનું. હવે આવે છે બી સેલ. બી સેલને કોણ હેલ્પ કરે છે? તો કે આપણે ટી સેલ ખબર છે કે ટી સેલ બી સેલને હેલ્પ કરે છે. તો અહીંયા આપણને ફ્લોચાર્ટ જોવા મળે છે કે બધા ટી સેલ નહીં, પણ અહીંયા ટી હેલ્પર સેલ છે તે બાકીના બધાનું રૂપાંતરિત કાર્ય છે. તો ટી હેલ્પર સેલ બી સેલને મદદ કરે છે, જે કોષીય યાદ, પ્લાઝમા સેલ, એન્ટીબોડીના પ્રોડક્શનમાં ઉપયોગમાં આવે છે. તો ગામડે, જી એ એમ ડી ઈ, ગામડે યાદ રાખીશું આપણે. 5 એન્ટીબોડીનું ઉત્પન્ન થાય છે બી સેલ દ્વારા, અને એ છે હ્યુમોરલ ઇમ્યુનિટી અથવા તો એએમઆઈ, એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો એન્ટીબોડી આધારિત ઇમ્યુનિટી. અહીં દર્શાવેલા બે પ્રકારના લસિકાકરણના આધારે સક્રિય રોગ પ્રતિકારક તંત્ર બે પ્રકારમાં વહેંચી શકાય, સીએમઆઈ અને એએમઆઈ. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિકાર તંત્ર અથવા તો કોષીય રોગ પ્રતિકારકતા, એએમઆઈએસ, એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકાર તંત્ર એટલે કે કોષ રસીય પ્રતિકારકતા. એટલે એમ જોવા જઈએ તો આ સ્લાઇડ આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ તો નથી, પણ આખું કમ્પ્લીટ થયા પછીના રિવિઝન માટે આપણને આ સ્લાઇડ કામમાં આવશે. CMIS, કોષીય મધ્યસ્થી રોગ પ્રતિકારક તંત્ર, કોષીય રોગ પ્રતિકારકતા. આ રોગ પ્રતિકારક તંત્ર ટી કોષ, ટી કોષોના 4 પ્રકાર છે, મદદ કરતા ટી કોષ, નિગ્રાહક ટી કોષ, મારક ટી કોષ અને સ્મૃતિક કોષ. આપણે આગળ પહેલામાં જોયું તેમ જ્યારે રોગકારકો શરીરમાં દાખલ થાય છે ત્યારે સૌ પ્રથમ બૃહદ ભક્ષક કોષ તેમની સાથે આંતરક્રિયા કરશે, અને સાયટોકાઇનિન કે ઇન્ટરલ્યુકિન્સ, ઇન્ટરલ્યુકિન્સ શું છે? તો કે સ્ત્રાવ થતા દ્રવ્ય, જે આપણે કહીએ છીએ કે રોગ પ્રતિકારક તંત્ર તરીકે જે સ્ત્રાવ થતું એક દ્રવ્ય છે ઇન્ટરલ્યુકિન્સ, કે જે મોનોકાઇન્સ ને મુક્ત કરી ટીએચ કોષને સક્રિય કરશે, એટલે હેલ્પર કોષને સક્રિય કરશે. મદદ કરતા ટી કોષ, આ ઉત્તેજિત મદદ કરતા કોષ મારક ટી કોષ અને બી કોષોને ઉત્તેજે છે. આમ મારક અને બી કોષ વિભાજન પામવાનું શરૂ કરે અને સમાન કોષોના સમૂહને આપણે કહીએ છીએ ક્લોન ઉત્પન્ન કરે છે, અને આ ઘટનાને ક્લોનલ પસંદગી કહેવામાં આવે છે. એટલા બધા ક્વેશ્ચન નથી પૂછાતા, સો બહુ ટેન્શન ન લેવું, આ ટોપિકને લઈને સમજાઈ જાય આપણા માટે ઇનફ છે. આ કોષો લિમ્ફોકાઇન સંદેશક અણુઓ ઉત્પન્ન કરે છે, જેથી અસરગ્રસ્ત સ્થાને શ્વેતકણોને એકત્રિત થાય, ટીએચ કોષો બી કોષોને પણ ઉત્તેજિત કરે, તેથી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને અન્ય ટી કોષોની ક્રિયાને સગવડ પૂરી પાડે છે. મારક ટી કોષ, આ કોષો અથવા તો કોષોના ક્લોન ચેપગ્રસ્ત કોષો કે લક્ષ્ય કોષોને નાશ કરે છે, રોગકારકને મારી નાખે છે અને લિમ્ફોટોક્સિક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આ લિમ્ફોકાઇન્સ નો સ્ત્રાવ કરે છે જેથી ભક્ષક કોષો આકર્ષાય. આ કોષો કોષીય મધ્યસ્થી રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર છે. તેઓ પ્રત્યારોપિત કોષ, ગાંઠના કોષ અને અન્ય વિદેશી કોષોનો નાશ કરે છે. ઇન શોર્ટ, ટી કોષ શરીરમાં આવેલા કોઈ પણ નુકસાનકારક કોષ છે એનો નાશ કરવા માટે સક્રિય હોય છે. નિગ્રાહક કોષ, આ કોષો ટી સી અને ટીએચ કોષોના કાર્યનું નિગ્રહણ કરે છે. બી કોષ અને પ્લાઝમા કોષોને નિગ્રાહક પરિબળોનું સંશ્લેષણ કરી ટી કોષો અસર કરે છે અને સમગ્ર રોગ પ્રતિકારક તંત્રને શરીર પરનો હુમલો કરતા દબાવે છે. આટલું બધું હું ડીપમાં એટલા માટે કરાવું છું કે તમને બોર્ડની જે થિયરીઓ છે એ સરળતાથી સમજાઈ જાય, બાકી મેઇન કોન્સેપ્ટ બોર્ડનો જ યાદ રાખવાનો છે આ બધા ટોપિકો માટે.
રુધિર ટી કોષ તેઓ રોગકારકને મારતા નથી કે એન્ટીબોડી બનાવતા નથી, પરંતુ આ કોષો પ્રત્યેક લડાઈની સ્મૃતિ જાળવી રાખે છે. તેઓ જ્યારે પણ નિશ્ચિત એન્ટિજન સાથે લડાઈ લડવામાં આવે ત્યારે ઘણા વર્ષો પછી પણ તેને કાર્ય કરતા કોષોમાં ફેરવે છે. એટલે કે રસીકરણ છે તે આ જ કોન્સેપ્ટ ઉપર કાર્ય કરે છે. એન્ટિજન રજૂ કરતા કોષો, એન્ટિજન પ્રેઝન્ટિંગ કોષો આ રોગ પ્રતિકારક કાર્ય પ્રણાલીમાં પ્રત્યેક એન્ટિજન અણુની એન્ટિજન રજૂ કરતા કોષો જેમ કે મેક્રોફેજ, બી લસિકા કણ વગેરે દ્વારા પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થયેલ એન્ટિજન આ કોષોની સપાટી પર રજૂ થાય છે. જ્યારે ટી મદદ કરતા લસિકા કોષ એન્ટિજન રજૂ કરતા કોષની નજીક પસાર થાય ત્યારે તે એન્ટિજનને પારખે છે, સક્રિય બને છે. હવે ટી મદદ કરતા કોષ અને બી કોષ અને ટી મારક કોષોને સક્રિય કરશે. આ કોષો ત્યારબાદ વારંવાર વિભાજનથી ઘણા બધા કોષોનો સમૂહ બનાવે અને ક્લોન્સ બનાવશે. ટૂંકમાં એવી કન્ટિન્યુટી પ્રક્રિયા છે કે ટી સેલ બન્યા જ કરશે અને સામાન્ય રીતે બી કોષ છે એની પ્રક્રિયાને એન્હાન્સ કર્યા કરશે. એમઆઈએસ એન્ટીબોડી મધ્યસ્થી રોગ પ્રતિકારક તંત્ર, તો કે કોષીય રોગ પ્રતિકારક તંત્ર કયા પ્રકારે જોવા મળે છે, તો આ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે. તમે બોર્ડમાં પણ ભણી ગયા છો. આને આપણે કહીએ છીએ ભારે શૃંખલા અને આ જે નાની શૃંખલા છે એને આપણે કહીએ છીએ હળવી શૃંખલા. આખી જે એન્ટીબોડી આપણે એમ કહીએ કે ચોક્કસ ભાગ માટે ચોક્કસ એન્ટીબોડી છે, તો એના માટે આ જે ભાગ છે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. માનો કે આ જે આકાર છે સેમ એવી રીતે, માનો કે આવી રીતનો આકાર હોય તો ત્યાં અન્ય બીજા કોઈ પદાર્થ જોડાઈ શકે, તો એક્ઝેક્ટ એ જ શેપ ના હોય. માનો કે આવો કોઈ આકાર હોય તો એ જ પદાર્થ ત્યાં જોડાઈ શકે, આવો ઝિગઝેગ ખાલી આકાર હોય તો એવો જ પદાર્થ જોડાઈ શકે. અર્થાત કે અહીંયા જે જોડાણ સ્થાન છે તે જુદું જુદું હોય અને એના આધારે દરેકે દરેક રોગકારકના એન્ટીબોડીઝ કેવા હોય, જુદા હોય. અહીંયા એન્ટીબોડીઝ જે છે તે આ બધા જ બંધ સલ્ફર બંધથી જોડાય, કારણ કે ઓવરઓલ એન્ટીબોડી શું છે, પ્રોટીન છે. પ્રોટીનનું તૃતીય સ્ટ્રક્ચર એનાથી જોડાયેલું હોય સલ્ફાઇડ બોન્ડ, ડાયસલ્ફાઇડ બોન્ડથી. તો અહીંયા તમે જુઓ આ હેવી ચેઇન છે, લાઇટ ચેઇન છે, અને આ એન્ટીજન છે અહીંયા આવી રીતે એક્ઝેક્ટ એમાં ફિટ બેસે, રાઈટ. જો તમને દેખાય છે આ સ્થાન, આ એક્ઝેક્ટ અહીંયા આવી રીતે ફિટ બેસે છે. તો એ જ હિસાબથી એન્ટીજન બેન્ડિંગ સાઇટ છે તે હેવી અને લાઇટ ચેઇનની વચ્ચેના જોડાણને સાધે છે. અહીંયા આપણે વાત કરીએ આ રોગ પ્રતિકારક તંત્ર બી લસિકા કણ પર આધારિત છે. બી લસિકા કણો એન્ટીબોડીનો સ્ત્રાવ કરે છે. આ એન્ટીબોડી પ્રતિદ્રવ્યો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન આ સંયુક્ત ગ્લાયકોપ્રોટીનના અણુ હોય છે. જો પ્રત્યેક એન્ટીબોડીના અણુમાં હોય ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે, બે નાની શૃંખલા ને હળવી શૃંખલા અને બે લાંબી શૃંખલા ને ભારે શૃંખલા કહેવાય. આ બંને શૃંખલામાં વાયાકરનો અણુ બનાવીને પરસ્પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણા માટે બની જશે, ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય છે. શું કામ, તો કે શેનું બનેલું છે આ રચના, મેઇન તો આ રચના બનેલી છે પ્રોટીનની. આ અણુઓના ઉપરની ટોચ એન્ટીજન મોટા સંયુક્ત વિદેશી અણુઓને મુખ્ય જે પ્રોટીન વિશિષ્ટ રોગ પ્રતિકારકોને ઉત્તેજે છે. તો આ એન્ટીજન સાથે ચાવી અને તાળાની માફક જોડાય છે, એન્ટીજન એન્ટીબોડી સંકુલ બનાવે. કેમ ચાવી અને તાળાની માફક, તો કે ચોક્કસ તાળાની ચોક્કસ તાવે હોય, કોઈ પણ તાળું કોઈ પણ ચાવીથી ખુલી શકે નહીં. સેમ એવી રીતે ચોક્કસ એન્ટીજન ચોક્કસ એન્ટીબોડી સાથે જ પ્રક્રિયા કરશે. એન્ટીબોડીના કાર્ય શું છે તો યાદ રાખવા આપણે ખાસ સમૂહન એગ્લુટિનેશન એટલે કે ગંઠાવાની પ્રક્રિયા આપણે જે કહીએ છીએ સેમ એક્ઝેક્ટ અહીંયા એના જેવી જ પ્રક્રિયા થશે. એન્ટીબોડી રોગકારકની સપાટી પર આવેલા એન્ટીજન સાથે જોડાય કોષના ખંડન દ્વારા રોગકારકનો નાશ કરશે. કોષની ઉપરની સપાટી પર જોડાઈ જશે એટલે કોષ દિવાલને નુકસાન કરશે. અને જો રૂમને ડિસ્ટ્રોય કરવો હોય તો ચાર દિવાલ પાડી દો એટલે રૂમ ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જશે. સેમ એક્ઝેક્ટ લાઈક કે કોઈ કોષની દિવાલ જ તોડી નાખવામાં આવે તો કોઈ કોષ છે તે જીવંત સજીવ તરીકે કાર્ય કરશે નહીં. બીજો છે ઓપ્સોનાઇઝેશન. જીવાણુઓનું ઓપ્સોની એન્ટીબોડી વડે પડ ચડતા ભક્ષક કોષોને સળગતા રહે છે અને આ એન્ટીબોડીઝ અથવા તો ઓપ્સોનિન એન્ટીજન સાથે સંકળાય ફેગોસાઇટોસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે, એટલે કે ઘન ભક્ષણને ઉત્તેજે છે. તટસ્થીકરણ, એન્ટીબોડીઝ જીવાણુના ઝેર સાથે જોડાઈને એને તટસ્થ કરશે. પાંચ છે ગામડે ઝેર, એમાંથી જી દેહજળને રક્ષણ આપે, આઈજીએ શરીર સપાટીને રક્ષણ આપે, આઈજીએમ શરીર રુધિર પ્રવાહને ઉત્તેજન આપીને રક્ષણ આપે, આઈજીઈ પ્રાદેશિક અતિસંવેદના મધ્યસ્થિતિથી રક્ષણ આપે, આઈજીડી બી લસિકાકરણને સક્રિય કરે. આપણે ધ્યાનમાં લીધેલું છે
જે ચોક્કસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન ચોક્કસ પ્રકારની પ્રક્રિયા માટે સંકળાયેલા હોય છે. તો સંરક્ષણની પ્રથમ પંક્તિ કઈ છે? તો કે સૌથી પહેલા ટાર્ગેટેડ ભાગ ત્વચા અને શ્લેષ્મ સ્તર છે. જો ત્વચા અને શ્લેષ્મ સ્તર હોય તો સામાન્ય રીતે આપણે એમ કહી કે શરીરની સપાટીને રક્ષણ માટે IgA આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સંરક્ષણની દ્વિતીય પંક્તિ, તો કે તટસ્થ કોષ, એકકેન્દ્રીકણ, મેક્રોફેજ, ઇન્ટરફેરોન તાવ, એટલે કે રુધિરના જે વાઇટ જે સેલ છે, WBCs છે, એ સંરક્ષણની દિશા તરફની પંક્તિ અને કાર્યમાં આવે. અને લાસ્ટ જ્યારે આ બંને પહોંચી ન વળે, ત્યારે છેલ્લે બ્રહ્માસ્ત્ર, એટલે કે બ્રહ્માસ્ત્ર એટલે ટી અને બી લસિકા કણ છે, તે રોગ પ્રતિકારકતા દર્શાવે. અને જો એ પણ નહીં ટકી શકે તો જે તે વ્યક્તિને ડોક્ટરની મુલાકાતે પછી જવું પડે. અહીંયા આપણે વાત કરીએ તો એન્ટીબોડીના સમૂહ આપણને આપેલા છે, ચોક્કસ પ્રકારની માહિતી કે જે કયું એન્ટીબોડી શું કામ કરશે. તે તો એન્ટીબોડીમાં IgA કુલ માત્રા એની કેટલી છે? 10. મહત્વના લક્ષણ અને સ્થાન, તો કે મુખ્યત્વે કોલેસ્ટ્રોલમાં હાજર પ્રાથમિક એન્ટીબોડી આણ્વિક ભાર છે, મોલેક્યુલર વેટ છે 1,70,000. ત્યાં જોવા મળે છે મુખ્યત્વે લાળ, શ્લેષ્મ અને અન્ય સ્ત્રાવમાં પણ હાજર હોય. કોલેસ્ટ્રોલ એટલે માતાનું જે ગર્ભ સ્થાપન થયા બાદ જે રૂપાંતરિત એના અંદર એન્ટીબોડીઝ હોય, તો બાળકના જન્મ થયા બાદ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે અને શરૂઆતનો જે દુગ્ધ સ્ત્રાવ છે એને શું કહીએ છીએ? કોલેસ્ટ્રોલ કહીએ છીએ. યાદ હશે તમને, એવું પણ તમે લોકોએ ધ્યાનમાં હશે કે આપણે ત્યાં ગામડે કોઈ ગાય, ભેંસ આવા પ્રાણીના બચ્ચાઓનો જન્મ થાય તો સ્ટાર્ટિંગના 3-4 દિવસનું દૂધ છે એ ખરેખર તો એના બચ્ચાને પીવડાવી દેવું જોઈએ, પીવડાવી જ દેવામાં આવે છે. છતાં પણ કેટલીક જગ્યા પર થોડા દૂધની આપણે અમુક વિસ્તારમાં બળી કહેતા હોય, એને મેઇન એનર્જેટિક એ મટીરિયલ હોય, ફેટ લેવલ બહુ સારું હોય. અને એ શરૂઆતનું દૂધ સપોઝ કે જો કોઈ વ્યક્તિ પ્રાણીઓનું લે છે તો એ શરીરની રોગ પ્રતિકારક તંત્ર ને સક્રિય કરે છે. સેમ એક્ઝેક્ટ લાઈક કે કોઈ મનુષ્યમાં માદાનું બાળકનો જન્મ થયા બાદ શરૂઆતના 2-3 દિવસનું માદાનું દૂધ છે એની અંદર મુખ્યત્વે આપણને IgA જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલમાં હાજર હોય છે. જે કાર્ય શું કરે છે? તો કે શ્લેષ્મ સ્તર, શરીરની બાહ્ય સપાટીનું રક્ષણ, શ્વાસમાં આવેલા અંતગ્રહણ પામેલા રોગો સામે પણ રક્ષણ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બાળક જન્મે ત્યારે એટલીસ્ટ એને આટલા રક્ષણ તો જોઈએ છે. શ્લેષ્મ સ્તર, શરીરની સપાટીનું રક્ષણ, શ્વાસ તરત જન્મે તરત લે છે તો એમાં રક્ષણ, અંતગ્રહણ પામેલા રોગકારકો સામે રક્ષણ વગેરે. IgD પ્રમાણ છે 1-3%. રુધિરમાં લસિકાકણોની સપાટી પર અલ્પ માત્રામાં હાજર હોય છે. આણ્વીય ભાર છે એનો 1,85,000. બી લસિકાકણોને ઉત્તેજવાનું તથા રોગપ્રતિકારક પ્રક્રિયાઓનો વિકાસ અને પરિપક્વન કરવાનું એનું કાર્ય છે. IgE 0.05. મહત્વના લક્ષણો, ખૂબ ઓછી માત્રામાં હાજર માસ્ટ કોષો અને બેઝોફિલ સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવે છે. આણ્વીય ભાર છે 1,88,000. કાર્ય છે એનું માસ્ટ કોષોને ઉત્તેજે, એલર્જીક પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય અને પરોપજીવીઓથી રક્ષણ આપે છે. આ પણ કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પરોપજીવીઓ આપણા શરીરમાં જો જીવંત રહેશે તો આપણા અન્ય ભાગોને નુકસાન કરવાના ચાન્સ હંમેશા વધારે હોય. IgG 75-80% પ્રમાણ છે. સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા એન્ટીબોડીઝ છે જે રુધિર અને આંત્રાલીય જાળામાંના મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન જે જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કયું ગ્લોબ્યુલિન જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે? IgG. આણ્વીય ભાર છે 1,46,000. પૂરક તંત્રને ઉત્તેજિત કરવું, મનુષ્યના ભ્રૂણને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવી તથા ફેગોસાઇટોસિસ માટે પણ ભક્ષક કોષો સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવે છે. IgM 5-10% પ્રમાણ છે. સૌથી જૂની અને એન્ટીજન સાથે ઉત્પન્ન થયેલ સૌ પ્રથમ એન્ટીબોડીઝ છે. રુધિર રસ અને આંત્રાલીય પ્રવાહીમાં હાજર સૌથી મોટું કદ ધરાવતા 5 એકમોનું સ્વરૂપ વાળું ઇમ્યુનોગ્લોબ્યુલિન આણ્વીય ભાર છે. મોલેક્યુલર વેટ છે 9,60,000. સૌથી વજનદાર એક આ પણ પછી પૂછી શકાય કે ગામડેમાં સૌથી વધારે શું વજનદાર છે? તો IgM. રક્ષણના સમયે ઉત્પન્ન થતી સૌ પ્રથમ જોવા મળતી એન્ટીબોડી પ્રબળ સંમોહન પૂરક તંત્ર સાથે સંકળાયેલ છે.
તો સામાન્ય રીતે આપણને આટલા ભાગો બહુ ઇમ્પોર્ટન્ટલી તૈયાર આપણે કરીશું. પાંચ જે આપણે એન્ટીબોડીઝ આપ્યા છે તે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખવાના છે આજના જે આ લેક્ચરમાં ઓવરઓલ વસ્તુ એમ જોવા જોઈએ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થોડી ઓછી, પણ આપણી સમજ માટે અને બાકીની માહિતીઓને યાદ રાખવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ બની શકે. તો આપણે ધ્યાનમાં રાખીશું અને અત્યારે આટલું આપણે કમ્પ્લીટ કરી લઈશું.